નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અર્પિતા નાયક આજે આપણે પાઠ છ લેખન જાલી ન નો આગળનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જે પાઠની સમજૂતી પ્રાપ્ત કરી હતી તે ટૂંકમાં સમજીએ કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડેને અડીને ભાલ અને કનેરનું એક ગામ હોય છે અને કુદરતની અમી દ્રષ્ટિ એટલે શું હોય છે કે ત્યાં બહુ ઓછો વરસાદ પડે છે અને ઓછો વરસાદને કારણે જણ પણ વિનાની એક ધરતી જેવી સુમસાન હોય છે અને આ ગામમાં પાંચસો એક જેટલા ઘર હોય છે તેમાં રજપૂત દરબાર કણબી ભરવાડ વસવાયાના વરના એવા પાંચેક હોય છે ને એક બે ખોડા વાણી અને બ્રાહ્મણના

ત્યારે શું કહે છે કે ભાઈ સાહેબ કપાસ્યા ભલે કોઠી થોડી ફાટી જાય એટલે શું કહે છે કે આટલું તમે કપાસનું બાજકું મળશો તો ફાટી નહીં જશે પણ આ ગજાની બરની વાત છે એટલે શું કહે છે ગાળામાં બહુ બધો ભાર છે અને તમારો આ કપાસનું બાજકું ગાળામાં રહેશે નહીં તો શું કહે છે કે હાટની ખરીદી કરો છો તમે આજે દુકાને કંઈ ખરીદી કરવા આવો છો તો હંમેશા મફતનું તમે શોધતા હોય છે કોઈનો કોઈ ગાળું શોધતા હોય છે એના કરતા તમે કંઈ ગાળે ભાડે કરી લેતા હો તો એવું કહે છે અને કે શેઠિયા એટલે તમે શું કહે છે કે હંમેશા નેવાના પાણીએ હાથ ધોવો છો કાયમનું મફતનું તમે મેળવો છો એવું કહરસંઘ હરકચંદસિંહને કહે છે સંભળાવે છે એટલે નાણાં ભીડ હોય તો તમે કેવું અમારે તમે જે દુકાનો અમે આવીએ છીએ તો તમે ઉતારી દઉં છો અને આપણે વેત એટલે શું કહે છે એને કહે છે કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમીએ એટલે શું કે તમે માન આપો તો તમને માન મળશે એટલે એના જવાબમાં પ્રત્યે ઉત્તરમાં શું કહે છે કહરસંઘ એટલે અમારે પણ ચોપડા ચોખ્ખા કરવા અમારે પણ ઘર ચલાવવાનું હોય છે એટલે ઉઘરાણી તો કરવી જ પડે એવું કહે છે અને મનમાં ને મનમાં ને મનમાં શું કહે છે પેલો જે કહરસંઘ હોય છે તે મનમાં વિચારે છે કે આજે એ લાગમાં આવ્યા છે તો હવે એને ધોળે ધાડે તારા નહીં બતાવો તો મળું નામ કહરસંઘ નહીં ત્યાં સુધી આપણે સમજ્યા હતા હવે આપણે આગળની પાઠની સમજૂતી પ્રાપ્ત કરીએ ગાળા ઠંડુકે આવીને હરકચંદ વાણિયા ગાળામાં કોથળો નાખવા જાય છે એટલે શું છે ગાળાની નજીક પાસે આવે છે શેઠ આવે છે અને પોતાનો જે કપાસનો જે કોથળો હોય છે તે ગાળામાં મૂકવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહરસંગે ગાળું હાંકી મૂકે એટલે ડચકારો એટલે આપણે આપણે જ્યારે બળદ હોય છે તેને આપણે હક હક કરે છે એટલે લોકો શું કરે છે ગાળું આગળ જાય છે અવાજ કરે છે તેમ એ ગાળેને હાંકી મૂકે છે મોર્યો ગાળુને વાહે હરશંદ શેઠ બજા સોસરવા થઈને છેક ગામની ભાગોડા આવીએ એટલે શું કે દોડતા દોડતા એટલે પહેલાં ગાડું શું કહે છે કે આગળ વધે તે પહેલાં શું કરે છે હરકચંદ શેઠ દોડતા દોડતા એ ગામ ગામને પાદરે આવી ગયા શેઠીએ રાડ પાડી એટલે શું બહુ બૂમો પાડી એ કહરસંગ ભાઈ ઘડીકવાર તો ઘડીક વાર બળદોને તાણી ને એટલે શું કે કોઈ થોડી વાર માટે બળદોને તમે ઊભા રાખો માથે અઢી બે મણ ભાંચી તો જો એટલે મારે માથે કેટલો છે અઢી મણનો બે મણનો જે જે કપાસનો બચકું છે તે તો તમે દયા કરો મારા પર એમ કહે છે શું કરું શેઠ આ સંધ્યા બળદિયા બહુ પાણીયાવાળા છે એટલે શું કહે છે કે શું બળદ એક જાત હોય છે અને બળવાન હોય છે એ બળદ બહુ બળવાન છે અને મારા હાથે લગામ રહેતા નથી ઘણી બધી વહેતા થઈએ પછી તાણી જાલ્યા રહેતા નથી એટલે શું કે એક વખત એ દોડતા થઈ જાય પછી મુશ્કેલ છે એ ઉભા રહેવા માટે એમ કહેતા કહર સંગે ગામ ભણી ગાળો હાંકી મૂક્યો એટલે શું કહે છે એમ કેતા કેતા કહર સંગે દંડાઈ કરે છે અને પોતાનું ગાળું છે જે હાંકી મૂકે છે હરકચંદ શેઠ ઢીલા પગે ને વેલા મોડે કરામતી કહર સંગના ગાળાને જોતું રહ્યા એટલે શું કહે છે કે હરકચંદ શું કરે છે ગાળો હાંકી મૂકે છે પછી એકદમ નિરાશા અનુભવતા એ કહર સંગ ગાળાને જોતા રહે છે બે ઘડી માટે બળદ તાણી જલ્યા રહેતા નથી ઈ વીણ વાણિયાના મનમાં કંઈક સુધી ગુમરી રહ્યા એટલે શું કે બળદ તાણી જાલ્યા રહેતા રહેલે શું છે કે મારા મારા હાથમાં નથી અને એ લગામ રહેતા નથી અને એક વખત એ દોડતા રહી તો પાછું પાછું મુશ્કેલ મુશ્કેલ છે આ વાત એના મનમાં મનમાં શેઠના મનમાં એટલે શું છે હંમેશા વિચારતી રહે છે એમના ભીત શોસરવું સૂજ્યું કે કહરસંગ નારાતા દંડાઈ કરી છે એટલે શું કે સ્પષ્ટ રીતે સમજાઈ ગયું શેઠને કે આને જાણી જોઈને બળદને ઉભા રાખ્યા નહીં અને તદ્દન બે જવાબદાર ભર્યું વર્તન કર્યું છે પછી એનાથી બબડી જવાયું માણ્યા રજપૂતે કરી છે ને કઈ એટલે શું મનમાં ને મનમાં બબડે છે કે મારા રજપૂત એટલે ખરું રજપૂતે ખરું વર્તન એણે મારી સાથે કર્યું કપાસિયાના કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલા પગે બજારમાં પાછા ગયા આ વાતને માથે થઈને પરેક્ષના વહાણા વાઈ ગયા પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગુજડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમડામાં રહી ગઈ એટલે કપાસના કોથળાના માથે એટલે શું કહે છે કે ભાંગેલા પગે નિરાશા થઈને તેઓ પાછા ગામ ફરે છે શેઠ અને આ વાતને માથે દઈને એટલે શું કહે છે એકદમ મનમાં મગજમાં રાખે છે અને વરસ વીતી જાય છે એક એકાદ વરસ વીતી જાય છે મદારીના કરંડિયામાં સાપ એટલે જેમ પેલું મદારી હોય છે તેના જે પેલા હોય છે જેની અંદર ટોપલીની અંદર જેમ સાપને ગૂંચડું વરી રહી છે તેમ એના આ વાત એ જેણે બળદને ગાડ એમને ઊભી ન રાખ્યા એનો કપાસનો બા જે કપાસનો જે પેલા હતા હતું તે ન લઈ ગયા અને એમને જેની સાથે એવી જેવું વર્તન કર્યું એમણે કહરસંગે તે વાત એના મનમાં ગુજડું સાપના ગુજરુની જેમ પડી રહી હતી અને આ વાત લમડા એટલે મનમાં રહી ગઈ હતી એવામાં કુદરતને કરવું તે કહરસંઘના બાપુ ગુજરી ગયા એવામાં એટલે કુદરતની મરજી હતી અને કહરસંઘના બાપુ એને શું ગુજરી ગયા એટલે અવસાન પામ્યા ગામમાં કોઈ ભણેલું ન મળે એટલે ગામમાં એક પણ વ્યક્તિ ભણેલી ગણેલી નહીં હતી અને અભણ હતી કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદ હાટે વાંચવા જવું પડતું એટલે કોઈ પહેલાંના સમયમાં આવી ટેકનોલોજી ન હતી એટલે સમયમાં પત્ર વ્યવહાર હતો એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈ પણ આપણે સંદેશો મોકલવો હોય સારા માઠાના ખરાબ પ્રસંગો કે સારા પ્રસંગો તો તેના માટે પત્ર મૂકવા મોકલવામાં આવતો હતો અને કોઈ પણ ગામમાં પત્ર આવે તો તેને વાંચવા માટે ક્યાં જતા હતા બધા ગામના લોકો હરકચંદ સેટના દુકાને જતા હતા ઉજ્જડ ગામમાં પ્રદાન એટલે શું ઉજ્જડ એટલે આ રૂઢિપ્રયોગ છે તમને પરીક્ષામાં પૂછી શકાય કે ઉજ્જડ ગામમાં પ્રદાન એટલે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી એટલે ગામમાં આખું અંગૂઠા છાપ એટલે આખું ગામ કેવું હતું અનપઢ હતું એ લોકોને વા લખતા વાંચતા આવડતું ન હતું એટલે હરકચંદનો ભાવ પૂછાય એટલે એમને વારંવાર એમની પાસે જવું પડતું હતું એટલે એમનો ભાવ પૂછાય કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદમ શરમ માર્યા કામ કરી દેતા એટલે શું કે છે દસ્તાવેજ લખવા એટલે લેન્ડેન સંબંધી લખાણ જે આપણે દસ્તાવેજ કરીએ છીએ તે ખાતું પાડવું હોય એટલે લેન્ડ કોઈ પણ આપણે કોઈ પૈસા ઉધાર લેવા હોય તે તેના વિશે કંઈ લખાણ કરવું હોય સારા ભલા એટલે ઓસરે કંકોત્રી લખવી હોય પહેલાના પ્રસંગમાં મેં તમને પહેલા સમયમાં કેવું હતું કે ટેકનોલોજી કે કોઈ પણ યંત્ર ન હતું એટલે કંકોત્રી હોય કે આપણે મરણનો હોય કે પછી સારા પ્રસંગો કંઈ પણ કંકો લખવા હોય તો તે હરકચંદ શેઠ પાસે જવું પડતું હતું અને શરમના માર્યે એ શું કરતા હતા હરકચંદ શેઠ ગામનું કામ પણ કરી આપતા હતા કહર સંગે હરકચંદ ને ને બે હાથ જોડીને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા એટલે કહરસંઘે હવે એકાદ વરસ વીતી ગયું હતું હવે કહરસંઘનો સમય છે અને એમનું હરકચંદનું હરકચંદ સીટનું કામ પડે છે એટલે બે હાથ જોડીને કારણ કે એમના બાપુ એટલે એમના બાપુ જે પિતાજી હતા તે અવસાન પામ્યા હતા અને સૌ કોઈને તેડવા માટે કાળોતરીના કાગળ એટલે શું કહે છે મરણના સમાચાર લખવા માટેના કાગળ લખવાના હતા એટલે બે હાથ જોડીને તેમને બોલાવવામાં આવે છે શેઠને મનમાં થયું કે તે દિન તો બાપુના બળદિયાને તાળી જલી રહેતા ન હતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે એટલે શું કે તે દિવસ અને એક વર્ષ પહેલાની વાત યાદ આવે છે કે બળદિયા જાળીને ન રહેતા હતા અને આજે મેલાના કાગળ એટલે મરણના કાગળ લખવા માટે મને બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે એટલે શું કે છે મનમાં ને મનમાં વિચારે છે કે બરાબર લાગમાં આવ્યા છે આ જ એને ન ભરાઈ દઉં તો મારું નામ હરકચંદ શેઠ નહીં એટલે શું કહે છે બરાબર તકલીફમાં ન મૂકી દઉં તો આજે મારું નામ હરકચંદ શેઠ નહીં આમ વિચારીને શેઠ કાગળ લખવા માટે બેઠા એટલે શું કહે છે આ બધું મનમાંને મનમાં જે એક વરસ પહેલાં હતું તેમના મનમાં જે પહેલાં વધારેના કરડિયામાં સાપની જેમ કૂજડું વરીને પડી રહે તેમ એમના લમડામાં પડી રહી હતી હવે આજે બરાબર લાગમાં આવ્યો છે તો હું એને બરાબર સબક શીખવીશ એવું કહે છે એમના બાપુનું કારજ પાંચમાનું રાખેલું એટલે શું કારજ એટલે શું કે મરણ પછી આપણે જે બારમા તેરમાની વિધિ હોય છે ત્યારે લોકોને આપણે બોલાવતા હોય છે તે કાગળ લખવાના હતા એટલે એનું જે બારમા તેરમાની વિધિ હતી એ પાચમના દિવસે રાખેલી હતી શેઠિયાએ થોડાક કાગળ પાચમના થોડા છટના થોડા સાતમ આઠમ અને નોમના અને થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા હવે એમણે કાગળ લખવા બેઠા હતા હવે હરકચંદ સેનને કહર સંઘ સાથે મનમાં ને મનમાં બદલો લેવાનો હતો તેથી પાંચમની જગ્યા પર એટલે થોડાક કાગળ એમણે પાંચમના લખ્યા થોડાક છઠના લખ્યા થોડાક સાતમ આઠમ નોમ દસમ અને અગિયારસ એમ તિથિના અલગ અલગ કાગળ લખીને એમણે સૌ કોઈને મોકલી દીધા પછી તો ભાઈ એક દિવસનું કાર જ હતું એટલે એક દિવસનું જે પેલું હતું વિધિ હતી તે પાંચમના દિવસની હતી પણ હરચંદ શેઠે શું કર્યું કે બધી બધા જે જે એમના સગાવાલાના ઘરે કાગળિયા મૂકેલા તે અલગ અલગ તિથિના મૂકેલા એટલે જેના દિવસે સાતમના દિવસે મૂકેલા તે સાતમના દિવસે આવ્યા થોડાક નોમના દિવસે કોઈ આઠમના દિવસે કોઈ પાંચમના કોઈ અગિયારસના દિવસે એમ સાત દિવસ સુધી એમનું બારમું તેરમું ચાલ્યું ઓલિયા જાય ને ઓલિયા આવે એક જાય ને બીજા આવે કહરસંઘના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે મોહડાનું આ ચોમનું વતરાણું છે એટલે બધા જ વિચારમાં પડી ગયા કે આ શું થયું છે આ કેવી રીતે બન્યું સૌ કોઈ બધા દુવિધામાં પડી ગયા કહરસંઘના કુટુંબવાળા અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા એટલે મેલાના કાગળ એટલે મરણના કાગળ કોની પાસે લખાવ્યા હતા સૌ કોઈ વિચારમાં પડી ગયા કારણ કે કે એક એક પછી બધા આવતા જ હતા વિધિ પાંચમ ના દિવસ હતી પણ છઠ સાતમ આઠમ નવમ અગિયારસ ના એટલે એમ આવ્યા જ કરતા હતા કાગળ તો હરકચંદ શેઠને લખી દીધા હતા એટલે બધા સૌએ કીધું કે આ કાગળ તો હરકચંદ શેઠ પાસે લખાવ્યા હતા એ તો ડાયુ મનકમાં છે એટલે શું કે ડાયુ મનક એટલે સારો માણસ છે માણસ છે એ ઉઠીને આવી ભૂલ કરે હોય એટલે એમને વાંચતા આવડતું હતું અને આ આવી ભૂલ કરી ન શકે સૌ કોઈ વિચારમાં પડી ગયા શેઠ્યને બોલાવીને પૂછો તો ખબર પડે ને એટલે શું કે છે કે હરકચંદ શેઠને બોલાવો તો ખબર પડશે કે શું વાત છે આ તો ખમિત ઘર ખોડું છે એટલે શું કે છે કે આ તો ખાનદાની તવંગર પૈસાવાળું ખોડું છે પણ કોઈ મોડા પાતળા માણસનું ખોડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કંઈ એટલે શું કહે છે એક પછી એક બધા લોકો મતલબ બારમાની વિધિ માટે તેરમાની વિધિ માટે આવતા હતા અને જો કોઈ સાધારણ માણસનું જો ઘર હોય તો ખેતર વેચવાનો વારો આવે એવું અહીં જણાવે છે હરકચંદ સેઠને તેડું મૂકેલું એટલે એને આમંત્રણ આપ્યું આવવા માટે હાથમાં ધોતિયાનો છેડો જાલી કની લાંબી લેખણ ખુશી માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહરસંઘના ફળિયા આવ્યા સૌ પૂછવા લાગ્યા એટલે શું કે છે હાથમાં ધોતિયું ઝાલી લાંબી ખેંચ ઘૂસી એટલે શું કે ધોતિયાની જે પેલી હોય સાઈડનો ભાગ હોય તે રાત્રિ એની પાઘડી પછી પગમાં મોજડી એમ કરીને ફળિયામાં કહરસંઘ પ્રવેશ કરે કરીને ફળી આવ્યા અને સૌ પૂછવા લાગ્યા એટલે શેઠ કહરસંઘના ફળિયામાં આવે છે અને સૌ કોઈ એને પૂછવા લાગે છે

ગાળું લઈને ગામમાં આવતા હતા એટલે શું કે છે એક વખત કહરસંગ ધંધુક એટલે શું કે ખરીદી કરીને ગાળું લઈને ગામે પાછા ફરતા હતા વખતે બજાર સોસરા હું કપાસનો કોથળો લઈને ઈમના ગામમાં મૂકવા ગયો ઈમના ઈમના પણિયાર સંધ્યા રહ્યા કરત તાણે કાગળ લખતા લગતા મારી લેખન રહી બહુ તાણ જાલી ખમ માને તો ને એટલે શું કહે છે કે આ અગાઉ એક વર્ષ પહેલાની વાત એમને કહે છે કે મારી સાથે શું બન્યું હતું કે એ ખરીદી કરવા ગયા હતા અને મારી પાસે કપાસનો કોથળો હતો મેં ગાળામાં મૂકવા ગયો એમણે મને કહ્યું કે બડોદર ઝાલિયા રહેતા રહેતા નથી એટલે ઊભા રહેતા નથી અને આ મારી વાત આ જે વાત થઈ હતી મારી સાથે જે બન્યું હતું તે મારા મનમાં રહી ગઈ જ્યારે મેં એમના બાપોના અવસાનના કાગળ લખ્યા તે વાત મારા મનમાં સતત જ ગૂંચવાતી રહેતી હતી અને સતત યાદ રાખતી યાદ આવતી હતી તેથી મને જેમ જેમ કાગળ લખતા ગયા તેમ તેમ મને યાદ આવતા એટલે તેથી મેં કાગળમાં પાંચમની જગ્યા પર સાતમ આઠમ નવમ અને અગિયાર સેમ કરીને કાગળ લખી લીધા વાત ડાયે અનુભવે કહ્યું હરકચંદ શેઠ મૃ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે એટલે શું કહે છે કે પેલા જે ગામના જે અનુભવી લોકો જે હોય છે વાર એટલે અનુભવી લોકો હોય છે તે હરકચંદ શેઠને કહે છે મૃત્યુ તો આજે ને કાલે સૌ કોઈનું આવવાનું છે પણ મોતના માલો જો જાળવવામાં આપણી માણસાઈ છે એટલે જ્યારે પણ આવા શોખનો અનુ હોય શોખનું વાતાવરણ હોય અને આ ગંભીર બાબત કહેવાય અને તેની અંદર આ પ્રમાણે આ કાર્ય કરવું તે યોગ્ય નથી એ પછી સંધ્યાએ કહરસંઘને પણ ઠપકો આપ્યો એટલે બધાએ કહરસંઘને પણ જેમ હરકચંદ સેઠને સંભળાયું તેમ કહરસંઘને બધાએ મળીને પણ ઠપકો આપ્યો સરની મારી એમની આંખો ભોં ખાતરવા માંડી વાંઢિયા કાનના આવ્યા સ્થાન તે દિનથી કહરસંઘની અક્કલનું તાળું ઊંઘડી ગયું આ જ ઘડીને કાલનો દિવસ એટલે ભોં ખોતરવા માંડી એટલે શું કે નીચું જોઈને ઊભા રહીને બંને વ્યક્તિ જે કહરસંઘ અને જે હડકસન સેજ છે તે પણ સાંભળવા માંડ્યા વાંઢ્યા કાનને આવ્યા સાથે અનુભવે બધું સમજાઈ જાય છે તેમ શહર સંઘનું પણ અક્કલનું તાળું એટલે સાચી વાતનું ભાન થાય છે બંને બંને જણા નીચું મોહ કરીને સાંભળે છે આજની ઘડીને કાલનો દે એટલે કાયમ માટે અદ્રશ્ય થઈ જાય છે એટલે અહીં આ પાઠની અંદર આપણને એવી વાતની સમજણ પ્રાપ્ત થાય છે કે લેખક આપણને કહે છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ કોઈ બી દિવસ આપણે કોઈની સાથે ખરાબ વર્તન કરીએ કોઈ પણ જાણી જોઈને આપણે કોઈ વર્તન કરીએ તો એ કોઈ સામેવાળી વ્યક્તિ જો યાદ રહી જાય ને કોઈ વખત આપણે કોઈ એમની પાસે કામ હોય તે અવશ્ય યાદ રાખીને આપણી સાથે બદલો લઈ શકે છે તેથી કોઈ પણ સમયે આપણે કોઈને મદદગાર તરત જ એને મદદ કરવું જોઈએ અને આ ખાડા કાન ન કરવા જોઈએ અને તરત કારણ કે કોઈપણ દિવસ આપણે કોઈની વાતને મનમાં લઈને જ્યારે કોઈ ખરાબ પરિસ્થિતિમાં હોય તે બદલો વાળવો જોઈએ નહીં તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે પાંચ છ લેખન જાલીનો ના વર્કબુકમાં પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે થેન્ક યુ